સ્વરૂપે સર્વેશે સર્વસત્યે સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી માં દશા માં દેવી નમોસ્તુતે ઓમ દશા દેવ્યૈ નમો નમઃ સંપ્રોક્ષયેત ધૈનવ અમૃતિધૃત્ય પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પરબ્રહ્મણે પરમાત્મને નમઃ દશા માતાજી જય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં. આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ, જેના અંદર આજે મિત્રો આપણે વાત કરવાની છે માં ભગવતી આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી મુક્ત કરાવવા વાળું સાધન હોય તો કલયુગની અંદર એમાં દશામાં છે. અને મિત્રો એ જ દશામાંના વ્રત માં દશામાંનો આ મહોત્સવ એ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બી ઇન્ડિયાની વિશેષ રજૂઆત જેના અંદર આજે આપણે વાત કરવાની છે. શહેરની અંદર આવેલા અતિ પ્રાચીન એવા માં ભગવતી દાણાપીઠની અંદર બિરાજતી માં ભગવતી માં દશામાના દર્શન, માં દશામાના દર્શનની સાથે સાથે તેમના વ્રત, મહાત્મ્ય, પૂજાવિધિ અને આપણને પણ ઘરે બેઠા માં ભગવતી દશામાં કઈ રીતે મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવવાની છે તો જોડાઈ જાઓ વિશેષ કાર્યક્રમ જય દશામાં. હું અમદાવાદના વાડજ વિસ્તારમાંથી આવું છું અને વર્ષમાં એકવાર ને એવા અનેક વાર આ વિસ્તારમાં કંઈક લેવા કરવાના બાને આવ્યો તો માના દર્શન કરતા જઈએ છીએ અને મા ઉપર પૂરી શ્રદ્ધા છે. અમને વિશ્વાસથી માના ઉપર શ્રદ્ધા રાખી નવાર દેવદર્શન તરીકે પણ અમે દર્શન કરવા આવીએ છીએ અને આની ભક્તિ, આની શ્રદ્ધા અને આના ઉપર વિશ્વાસ રાખતી માણસના તમામ કામ પૂર્ણ થાય છે એટલી મારી મનથી આશા અપેક્ષા. હું ખાનપુરથી આવું છું. અર્પિતા મોરજીભાઈ મારું નામ છે અને મતલબ માતાજીના તો ખૂબ જ પરચા છે અને ખૂબ શ્રદ્ધા છે કેમકે હું ખુદ વખત કરું છું દશામાના અને આવવા મારે ત્રીજું વર્ષ છે. પહેલાં મેં 5 વર્ષ કર્યા હતા પણ એમની મારે એમ બહુ ખૂબ જ શ્રદ્ધા છે એમના ઉપર મારે મતલબ. ને પરચા પણ અનેક મને બતાવ્યા છે, મારા ઘરે પણ બતાવ્યા છે અને કેટલી વાર દશામાં મારા સપનામાં પણ આવ્યા છે. એટલે ખૂબ મતલબ મારે નહીં મતલબ મારા પૂરા પરિવારમાં ખૂબ જ શ્રદ્ધા છે દશામાની. અને આ મંદિરે તો હર સાલ જેટલી વાર હું વખત કરું છું એટલી વાર આવું છું અને અવારનવાર જો આવવાનું હોય ને તો દર્શન કરવા મારે ફરજિયાત આવું છું. વિનંતી કરું છું કે આપ પણ માં દશામાની આ વ્રત આવે છે તો માં દશામાં ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો કે જેથી તમારા પણ મનોકામનાઓ, તમારા પણ સંકલ્પો છે પૂરા થાય. આજની જે યુવા પેઢી છે એને પણ હું કહું છું કે દશામાં ઉપર શ્રદ્ધા કરો, શ્રદ્ધા રાખો અમે તમે અને તમે પણ વ્રત કરો દશામાના અવારનવાર આવીને દર્શન કરો તમે. દશામાં દશામાં જપ કરું રટણ કરું દિન રાત, દિન દુઃખ કા દુઃખ હરો જય જય માં દશામાં. માં દશામાના પ્રાંગણની અંદર બિરાજમાન થતાની સાથે જ માં દશામાનું વાહન ઉષ્ટ્ર એટલે કે હાંડળી અને એમાં પણ વિશેષતઃ મિત્રો જ્યારે દશામાના વ્રત અને અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે ત્યારે માં ભગવતીનું આ વાહન એ પણ આપણને આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકારનું ઘણું મહત્ત્વ અર્પણ કરે છે. અને વિશેષતઃ જ્યારે દશામાના વ્રતનું આપણે અનુષ્ઠાન કરીતા હોય છે ત્યારે મિત્રો આ જ હાંડળી, એ શાસ્ત્ર પણ એવું કહે છે કે તમે માટીની સાંડળી બનાવી અને એ માટીના સાંડળીનું પૂજન અને અર્ચન એ કરવાનું બતાવવામાં આવેલું છે. ત્યારે મિત્રો આપણે માં ભગવતીના દરબારની અંદર જ્યારે માતાજીના વાહનનું દર્શન કર્યું અને માતાજીના વાહનના દર્શનની સાથે સાથે હવે આપણે આગળ માં ભગવતીના સાક્ષાત દર્શન કરીએ. બોલો શ્રી દશા માત કી જય. હું ખાનપુરથી આવું છું. મારું અંજનાબેન નામ છે. મને તો પરસા પૂરા બતાવીએ માય. આ ત્રીજો વર્ષ છે મારે. માં પહેલાં સપનામાં આવે કે તું વ્રત, મેં કહી મારે વહુ નહીં તો કે તું વ્રત કરશે, મેં કહી હા, તો કે મોરું થયું છે બેન, મેં કહી મોરું થાય તો એમાં કરું, તો મારી વહુ આવી ગઈ છે તો મેં દશામાં વ્રત હવે કરું છું. આ ત્રીજું વર્ષ છે જે દશામાંને હું તો બહુ માનું છું. આ ત્રીજું વર્ષ છે મારે. જો ત્રીજે પહેલાં વર્ષે જ મને સપનામાં આવ્યા હતા તો મેં કર્યું તો આ ત્રીજું વર્ષ એટલે મારે વહુ આવી ગઈ જે દશામાં. રાજુભાઈ ડાયબી રાણા બારેજાથી હું 25 વર્ષથી અહીં આવું છું. માતાજી મને 10 મકાને આવ્યા 3 વર્ષમાં પાછા. આપણે કરોડોની એટલે મિલકત છે. આઇસક્રીમનો ધંધો એકદમ ધુકાતે. દર વર્ષે માતાજીને બેહાડું છું. 25 વર્ષથી નક્કોડા પાણી પીને જ કરું છું. અત્યારે ઘેર બેહાડું છું
દર વર્ષે છેલ્લા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પરસાદ બધું વેચું છું અને આપણે શ્રદ્ધા પૂરી છે માતાએ બહુ આ મહિનામાં આપણે આપી એટલું. માતાના 25 વર્ષથી ઘેર બિહારું છું, અહીંથી દર વર્ષે આવું છું, ધજાઓ લઈને સાથ આવ્યો તો અહીં નોરતામાં ત્રીજા નોરતે નક્કોડ આપવા જઈ કરું છું અને આપણે નતા 10 મકાની માતાજી અપાય 3 વર્ષની અંદર. મારું નામ કાર્તિકભાઈ છે. હું દર વખતે દર વર્ષે અહીંયા પગે પડવા આવું છું, જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે હું પગે પડવા આવું છું. અત્યારે માતાજીના દિવસો છે એટલે પગે પડવા આવ્યા છીએ. મારા ઘેરથી છે એ દશામાના 5 વર્ષ અપવાસ કર્યા હતા અને દશામાં ઘેર બેસાડ્યા હતા. દશામાં અમારી મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ કવિતા છે. મેં દશામાના 5 વર્ષ કર્યા છે અને ઉદ્યાપન કર્યું છે અને મને માતાજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા છે. એ દરેક મનોકામના અમારી પૂર્ણ કરે છે. જય દશામાં. હું ભારેજાથી આવું છું. મારું નામ કનુભાઈ ભીખાભાઈ રાણા છે. હું દશામાના એ વ્રત ચાલુ થાય જ્યારે જ્યારે ટાઈમ મળે તો મા દશામાના દર્શન કરવા આવું છું. મા દશા પર મને દશામાં ઉપર મને પૂરી શ્રદ્ધા છે. મા દશામાં સૌના મનના ધારેલા કામ પૂર્ણ કરે છે. મા બધાની આશા અમર રાખે છે. બધા ભક્તો અહીંયા ભળે ભરપૂરમાં અહીંયા ભક્તો બધા આવે છે. છેલ્લા દાડે માતાજીનું ઉજવણું થાય છે, ગરબા થાય છે, માતાજીને ધૂમધામથી ઉજવવામાં આવે છે અને માતાજી બધાને હેમખેમ અને સાજા સમા રાખે છે. જય મા દશામા. દસમા દિવસે અંગાડી જબરજસ્ત પ્રોગ્રામ હોય છે, માતાજીનું ઉજવણું થાય છે. માતાજીના ના દ્વારે કલાકારો ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. આખી રાત ભજન કીર્તન ગરબાનો પ્રોગ્રામ થાય છે. સવારે મા દશામાને વરાવે છે. મા દશામા સૌની મનોકામના પૂર્ણ કરે અને ધૂમધામથી મા દશામાનું વ્રત ઉજવીએ છીએ અને અમે પણ બારેજા દશામાં બેહાડીએ છીએ અને દસમા દિવસે માતાજીની ગરબા પ્રોગ્રામ ભજન કીર્તન બધું રાખીએ છીએ અને મા દશામાનું ઉજવણું કરી માને ધૂમધામથી એમને વિસર્જન કરીએ છીએ. મા સૌનું કલ્યાણ કરે, મા સૌના હરિભક્તોનું કલ્યાણ કરે, મા જનતાનું કલ્યાણ કરે, મા દેશનું કલ્યાણ કરે, મા સમાજનું કલ્યાણ કરે. જય દશામા, જય દશામા, જય દશામાં. મારું નામ આશા છે. હું પ્રહલાદનગર રહું છું. વર્ષો પહેલાં મને ક્યાંકથી માહિતી મળી હતી કે આપણે દશામાનું વ્રત કરીએ તો આપણા જે મનની ઈચ્છા હોય એ માતા પૂરી કરે છે. એટલે મેં વ્રત ચાલુ કર્યું હતું. તો એ વ્રત કરતાં કરતાં મને આજે લગભગ 20-21 વર્ષ થયા છે. મારે 13 વર્ષ સુધી કોઈ બાળક નહોતું, પણ જેવું મેં દશામાનું વ્રત ચાલુ કર્યું તો મારી ઘરે દીકરી આવી બરાબર. અને ધંધામાં નોકરીમાં આપણે જે પણ કહીએ, માં આપણા જે મનની ઈચ્છા હોય ને એ બધું જે સમજી જાય છે. તમારે એને કશું કહેવાની પણ જરૂર નથી પડતી અને માએ એટલા પરચા પૂર્યા કર્યા છે. જય હો દશામાં. બસ આવે છે માં રૂમઝૂમ સવારીએ 4 તારીખે રવિવારે, બસ એને લેવા આવી જાજો. અત્યારના એ દશામાના દર્શન કરવા આવી છું. રવિવારે પણ આવશું અને અહીંયા જે પ્રોગ્રામો થતા હોય છે, અહીંયાનું જે વાતાવરણ છે, તમને એવું લાગે કે સાક્ષાત માં દશામાં અહીં પધાર્યા છે. જય હો દશામાં, જય દશામાં. તો મિત્રો, આવી પહોંચ્યા છીએ માં ભગવતી દાણાપીઠની રખેવાળી કરવાવાળી વર્ષો જૂની અતિ પ્રાચીન એવું સ્થાનક માં ભગવતી માં દશામાં. ત્યારે આપણો આ વિશેષ કાર્યક્રમ બી ઇન્ડિયાનો દુખડા હરશે માં દશામાની અંદર. આજે આપણે વાત કરીએ માં ભગવતીના ચમત્કારની, માં ભગવતીના બેસણાની અને આ કર્ણાવતી સ્થાનની અંદર માં ભગવતી દશામાનું કઈ રીતે પ્રાગટ્ય થયું. તો એવું કહેવામાં આવે છે કે આજથી 50 વર્ષ પહેલાં અહીંયા માં ભગવતી માં દશામાની નાની એવી એક ડેરી, નાનું એવું એક માં ભગવતીનું આ મંદિર અને આ જ પ્રાંગણની અંદર રહેતી નાની 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 બાળાઓને એવું કહેવાય છે કે માં ભગવતી સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં આવ્યા મિત્રો એ વાત તો અલગ છે, પરંતુ એ જ બાળાઓએ માં ભગવતી દશામાના આગળ એ સ્વપ્નને પારખા કરવા માટે કે માં ભગવતી આપ સ્વપ્નમાં તો આવ્યા છો, પરંતુ અમે જાણીએ અમે એને સ્વીકાર્ય કઈ રીતે, અને એ કાર્યને સ્વીકાર્ય કરવા માટે થઈને સાક્ષાત માં ભગવતી આપણા દરેકની દશા ફેરવવા વાળી માં ભગવતી દશામાંએ એમને અલગ અલગ પ્રકારના પરચાઓ આપ્યા અને એ પરચાઓને સિદ્ધ કરવા માટે
આ દાણાપીઠની અંદર રહેલી જનતા માયના માય ભક્તો એને અલગ અલગ પ્રકારે માતાજીને ધીરે ધીરે કરી અને આજથી 50 વર્ષ પહેલાં મા ભગવતીની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારબાદ આ મા ભગવતી અહીંયા મા દશામાં બિરાજમાન થયા છે અને એ મા ભગવતી બેઠા બેઠા દરેકની રખેવાળી કરે છે અને વર્તમાન સમયની અંદર કલયુગની કિંગ કહેવાતું હોય તો એ મા દશામાં છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય પ્રકારના દુખડાને હરવાવાળી કોઈ ભગવતી દેવી હોય તો એમાં સાક્ષાત જગદંબિકામાં દશામાં મિત્રો બતાવવામાં આવેલી છે. અને પ્રારંભ થઈ ચૂક્યા છે મા ભગવતીના આ વ્રત અને અનુષ્ઠાન. ત્યારે મા ભગવતીના દશામાંના વ્રત, મા ભગવતી દશામાંના આ અનુષ્ઠાન અલગ અલગ દિવસ સુધી અલગ અલગ ભક્તો જ્યારે કરતા હોય છે ત્યારે મિત્રો આપણો જ આ કાર્યક્રમ દુખડા હરશે મા દશામાં એ બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે. આજે સરસ મજાના મા ભગવતીના દર્શનની વાત કરી, પરંતુ સંજોગોવશાત કારણોવશાત જ્યારે મિત્રો આપણે કોઈ મંદિરે કોઈ દેવસ્થાન ઉપર નથી જઈ શકતા ત્યારે એવું કહેવાય કે આપણા ઘરે બેઠા બેઠા જ આ 10 દિવસ સુધી મા ભગવતી દશામાંના વ્રત, દશામાંનું અનુષ્ઠાન એ કઈ રીતે કરવું, તો આજે ચોક્કસથી આપણો આ કાર્યક્રમ દુખડા હરશે દશામાં એ આપણા દરેકને માટે થઈને માધ્યમ બને છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે, અમાસના દિવસે મા ભગવતી આ દશામાંના વ્રતનું અનુષ્ઠાન એનો પ્રારંભ કરવો જોઈએ અને અવિરત શાસ્ત્ર તો એવું કહે છે કે 10 દિવસ સુધી એટલે કે અષાઢ વદ અમાસથી પ્રારંભ કરી અને શ્રાવણ સુદ દસમ સુધી 10 દિવસ સુધી મા ભગવતીના અનુષ્ઠાનનું આ આરંભ કરવો જોઈએ. જેની અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે કદાચ દશામાંની મૂર્તિ ન બનાવી શકો તો મા ભગવતીનું વાહન જે હાંડડી બતાવવામાં આવેલી છે એ સાંઢડીનું માટીથી એનું નિર્માણ કરવાનું છે અને માટીથી આ મા ભગવતીના વાહન આ સાંઢડીનું પૂજન અને અર્ચન એ 10 દિવસ સુધી કરવાનું છે અને સાથે તમે મનની અંદર કોઈ વિશેષ સંકલ્પ કે કોઈ વિશેષ મનોકામનાઓ લઈને બિરાજમાન થાવ છો ત્યારે એવું કહેવાય કે એક સૂતરનો દોરો લેવાનો છે અને એ જ સૂતરનો દોરો લઈ અને એને મિત્રો 10 ગાંઠ વાળવાની છે. એક એક કરતા 10 દિવસની 10 ગાંઠ બંધન કર્યા પછી પ્રતિદિન સવારમાં નિત્ય ક્રિયાથી પરવારી અને આપણા ઘરની અંદર બાજોટ ઉપર કે પાટલા ઉપર સરસ મજાનું સફેદ રંગનું વસ્ત્ર અથવા તો લીલા રંગનું વસ્ત્ર પાથરી એના ઉપર ઘઉં કે ચોખાની ઢગલી કરી અને મા ભગવતીનું વાહન, મા ભગવતીની સાંઢળી એનું એના બેસણા કરવા જોઈએ જ્યાં સાક્ષાત્મા દશામાં બિરાજમાન થાય છે. અને જેમ આપણે ગણપતિનો મહોત્સવ ઉજવીએ છીએ ને મિત્રો એ જ ભાવથી મા દશામાંનો મહોત્સવ પણ એ 10 દિવસ સુધી ઉજવવો જોઈએ. પૂજા અર્ચના કર્યા પછી આ જે દોરો છે સૂતરનો એ 10-10 ગાંઠનું પૂજન અને અર્ચન પણ બતાવવામાં આવ્યું છે. એને કંકુથી તિલક કરો, ચંદનથી તિલક કરો, ચોખા લગાવો, પુષ્પ અર્પણ કરો અને મિત્રો બની શકે ને તો મા ભગવતી આગળ સરસ મજાનું મીઠું કે ગળ્યું નૈવેદ્ય અર્પણ કરવાનું છે. મા ભગવતીને વિશેષતઃ કેળાનું નૈવેદ્ય, ત્યારબાદ જોવા જઈએ તો દૂધમાંથી બનાવેલી કોઈ મીઠાઈ છે એનું નૈવેદ્યમાં દશામાંને વધારે પ્રિય બતાવવામાં આવેલું છે તો એ નૈવેદ્ય પણ આપ અર્પણ કરી શકો છો અને ત્યારબાદ સરસ મજાની મા ભગવતી આ દશામાંની આરતી ઉતારવી જોઈએ અને એનાથી પણ આગળ કોઈ 10 દિવસ સુધી આ અનુષ્ઠાન નથી રાખી શકતું તો 8 દિવસ સુધી, 7 દિવસ સુધી કે 5 દિવસનું પણ આ મા ભગવતી દશામાંનું વ્રત ને અનુષ્ઠાન એ બતાવવામાં આવેલું છે. એનાથી પણ આગળ કોઈ વિશેષ કામના સાથે આ મા ભગવતી એવી છે કે કોઈને કોઈ સંતાન ન હોય ને તો સંતાન પણ અર્પણ કરે છે, શરીરથી અપંગ થયેલા હોય ને એને પણ મા ભગવતીએ સાજા કરેલા છે, કદાચ કોઈ મૌન હોય, કોઈ બોલી ન શકતું હોય, બોબડું હોય, લંગડું હોય તો એને પણ મા ભગવતી દશામાં એ સાજા કરી આપે છે. તો આવી અલગ અલગ કામનાઓ સાથે મા ભગવતી દશામાંનું આ અનુષ્ઠાન જ્યારે પ્રારંભ થયું છે ત્યારે મિત્રો આપ પણ આપણા આ દુખડા હરશે મા દશામાં એ કાર્યક્રમ દ્વારા આપના ઘરે બેઠા પણ મા ભગવતી દશામાંની હાંડડી બનાવી અને એનું પૂજન અર્ચન કરી, દોરાનું પૂજન અર્ચન કરી અને ચોક્કસથી આ 10 દિવસ સુધી મા ભગવતીની પૂજા અર્ચના અને એના ફળને પ્રાપ્ત કરી શકો છો. એનાથી પણ આગળ આ કંઈ જ ન થઈ શકે ને મિત્રો તો એવું કહેવાય કે પ્રતિદિન કોઈ નાની બાળા હોય ને એ નાની બાળાને ઘરે બોલાવી એનું પૂજન અર્ચન કરી એને શૃંગારનો સામાન અર્પણ કરી અને ભોજન કરાવજો તો પણ ચોક્કસથી મા દશામાં
આપણા ઉપર પ્રસન્ન થશે અને આપણી આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી જે કાંઈ દુખડા છે એ ચોક્કસ ધીમા દશામાં હરવા વાળી બનશે. જય દશામાં. જય માતાજી. જય દશામાં. આ અમદાવાદ શહેરની અંદર દાણાપીઠ રાણા ચોક સેન્ટર ફાઇબિંગની સામે વર્ષો જૂનું મંદિર છે. લગભગ મારો જન્મ પણ નહીં હોય 51 વર્ષ જૂનું મંદિર છે. અને આ એક નાની ડેરી હતી આટલી 4 ઇંચની. ત્યારથી આ મંદિર નવનિર્માણ થયું અને દર્શનાર્થીઓના સાથ સહકારથી અને મહેલાના બધાના સાથ સહકારથી આ જાજરમાન મંદિર ઊભું થયું છે. અને આ દાણાપીઠવાળી દશામાં દુખડા હરનારી સૌના મનોકામના પરિપૂર્ણ કરે છે. અને અહીંયા જે આવે અહીંયા કોઈ ભૂવા કે કોઈ મંત્ર તંત્ર કે કોઈ જોતું નથી જ્યોતિષ. અહીંયા બસ એક માતાજીની પારે અરત લઈને આવે છે, રડતા આવે છે અને હસતા માતાજી મોકલે છે અને સૌની મનોકામના મા દશામાં પૂરી કરે છે. તો મિત્રો, વાત કરી મા દશામાના વ્રત અનુષ્ઠાન વિશે. આગળ પણ આપણે મા દશામા વિશે વાત કરવામાં આવે તો પૌરાણિક કથાઓ પણ આપણને ઘણી બધી જાણવા મળે છે. પૂર્વકાળની અંદર જે રાજા હતો અને જે તે સમયે રાણીએ મા ભગવતી મા દશામાના વ્રતનું અનુષ્ઠાન કરવા માટે રાજા આગળ પોતાનો પ્રસ્તાવ રાખ્યો અને અભિમાન વસાતે રાજાએ જ્યારે મા ભગવતી આ દશામાના વ્રતનો ભંગ કર્યો અને કહ્યું કે આપણી પાસે તો દરેક સંપત્તિ છે અને અભિમાન વસાત એ વ્રતનું અનાદર જ્યારે કર્યો ને ત્યારે સ્વયં મા ભગવતી દશામાએ આ રાજાને સ્વપ્નમાં આવી અને કહ્યું કે હું પડું છું. આ ભાવ એ આજે પણ જાગૃત થાય છે મિત્રો. અને તે દિવસથી એ રાજાની પડતીની શરૂઆત થઈ અને ત્યારબાદ પછી આપણે બધા જ જાણીએ છીએ કે અંતે રાણીની સાથે સાથે મા આ ભગવતી દશામાનું વ્રત મા ભગવતી દશામાનું અનુષ્ઠાન એ રાજાએ પણ કર્યું. ત્યારે મા ભગવતીના આ કંઈ કેટલાય સ્વરૂપો આપણને આજના આ વર્તમાન સમયમાં પણ મિત્રો ઘણું બધું સૂચન કરી જાય છે. આપણા જીવનમાં પણ દરેક પ્રકારે આપણે જોવા જઈએ ને તો મિત્રો ક્યાંય ને ક્યાંય આધિ વ્યાધિ અને ઉપાધિ આ આવતી જ હોય છે. ત્યારે મિત્રો એ આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેય પ્રકારના જે દુઃખ બતાવવામાં આવેલા છે એ ત્રણેય પ્રકારના દુઃખમાંથી આપણને જો મુક્તિ આપવા વાળું સાધન જો કોઈ હોય ને મિત્રો તો એ મા ભગવતી આ કલયુગની કિંગ એટલે કે એ મા ભગવતી દશામાં બતાવવામાં આવેલી છે. ત્યારે આજના વિશેષ આપણા આ કાર્યક્રમ દુખડા હરશે મા દશામાં આપ પણ જોઈ શકો છો અલગ અલગ સ્વરૂપે મા ભગવતી દશામાં આપણા દરેકની મનોકામનાઓ દરેકના સંકલ્પનાઓ એ પરિપૂર્ણ કરવા માટે થઈ અને મા ભગવતી દશામાં એ આવી પહોંચી છે. ત્યારે આપ પણ મિત્રો ઘરે બેઠા મા ભગવતી દશામાના વ્રત અને અનુષ્ઠાન એ મા ભગવતીનું અનુષ્ઠાન કરો કે જેના દ્વારા આપણા જીવનમાં પણ આવતી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મા દશામાં આપણને એ મુક્ત કરે. જય દશામાં. દાણાપીઠ દશામાનું મંદિર રાણા ચોક સેન્ટર ફાબ્રિકની સામે અને દર વર્ષે ધામધૂમથી આ ઉત્સવ ઉજવાય છે અને ઘણા બહેનો અમાસથી દિવાસાથી વ્રત લે છે. પણ અમારે અહીંયા આ મંદિરે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ દસમ સુધી પ્રોગ્રામ થાય છે. પણ અમાસવાળી બહેનો માટે તેઓની જાગરણ માટે અહીંયા દાણાપીઠ દશામાના મંદિર રાણા ચોક તરફથી જય દશામા ટ્રસ્ટ તરફથી ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે. અને ભવ્ય લોક ડાયરો છે તેના જેના મુખ્ય કલાકાર શ્રી સાગરદાન ગઢવી ગુજરાતમાં બહુ એવું મોટું નામ છે અને દાણાપીઠ દશામાના મંદિરે પધારવાના છે. રાજુભાઈ આહિર સાહિત્ય કલાકાર પોતાની ટીમ સાથે અહીંયા પધારવાના છે. તો આપ સૌને સર્વેને આપના પરિવાર સાથે પધારવા અમારું જય દશામા ટ્રસ્ટ તરફથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. જય દશામા. ઓકે મિત્રો, તો આજે જાણ્યું બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ આપણો દુખડા હરશે મા દશામાં અને વિશેષ આપણો આ ભક્તિ યાત્રાનો કાર્યક્રમ જેના અંદર મા ભગવતી દશામાં એનું વ્રત અનુષ્ઠાન એ કઈ રીતે કરવું, મા ભગવતીના 10 દિવસના આ ઉપવાસ કઈ રીતે કરવા અને આજે આ વર્તમાન સમયમાં પણ મા ભગવતી આપણી દરેકની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી કઈ રીતે મા ભગવતી મુક્તિ આપે એના વિશે જાણ્યું. વધારે ને વધારે બી ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ આપણા આ ભક્તિ યાત્રામાં આપ અલગ અલગ કાર્યક્રમ નિહાળો અને જોતા રહો આપણો વિશેષ કાર્યક્રમ દુખડા હરશે મા દશામાં.